कमिश्नर सूरत, आज रोज 3 मई रविवार सांजे 5:50। आजना स्थितिए आपणे જોઈએ તો ગઈકાલ સુધી 638 પોઝિટિવ કેસ હતા, આજે નવા નોંધાયેલા કેસોની સંખ્યા 19 છે અને અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 657 છે અને સુરતમાં જે પ્રકારે કેસીસ એઆરઆઈના કેસીસમાંથી આપણે જ્યારે એને ટેસ્ટ કરાવીએ છીએ તો એ પોઝિટિવિટી રેટ પ્રમાણે જોઈએ તો 5.4% પોઝિટિવિટી રેટ આવે છે। આજ રોજ 2 મૃત્યુ નોંધાયેલા છે, આજ રોજના 2 મૃત્યુને સાથે લઈએ તો કુલ મૃત્યુનું સંખ્યા ગઈકાલ સુધી 28 અને આજે 2 એટલે 30 અત્યાર સુધી કુલ મૃત્યુની સંખ્યા છે, જેના ટકાવારી પ્રમાણે જે કેસ ફેટાલિટી રેટ CFR જોઈએ તો એ 4.6% છે અને એ એક જે પ્રમાણે અત્યારે રેશિયો છે એ પ્રમાણે જ થાય છે। ડિસ્ચાર્જ જે આજ રોજ 6 કેસો ડિસ્ચાર્જ અત્યાર સુધી થયેલા છે, અત્યારે લગભગ બીજા 62 કેસો આજે સાંજે ડિસ્ચાર્જ થશે, એટલે અત્યારે આ 6 કેસોનું અગર આપણે રાખીએ તો પણ કુલ ડિસ્ચાર્જ 156 થયા છે અને બીજા 62 જણા લગભગ સાંજે ડિસ્ચાર્જ થશે અને આપણી જે રિકવરી રેટ છે એ રિકવરી રેટ અત્યારે વધી રહ્યું છે અને લગભગ 24% સુધી પહોંચ્યું છે અને બીજા જે 62 જણાનું ડિસ્ચાર્જ થશે તો એ રિકવરી રેટ હજુ લગભગ 30% સુધી પહોંચી શકશે। આપણે અગર પોઝિટિવિટી જે રેટ છે એ અગર જોઈએ તો આપણા લિંબાયતમાં આજરોજ 10 કેસો આવેલા છે, સૌથી વધારે લિંબાયત ઝોનમાં 10 કેસો આવે છે, 10 કેસો આજે આવ્યા છે અને સેન્ટ્રલ ઝોનમાં આજે નવા 1 કેસ આવ્યા છે, કુલ સેન્ટ્રલ ઝોનના 94 કેસો છે। બરાછા એ વિસ્તારમાં આજરોજ 3 કેસો આવેલા છે, કુલ 99 કેસો છે। બરાછા બીમાં આજે કોઈ પણ કેસ આવ્યા નથી અને કુલ 11 કેસો છે। રાંદેરમાં કોઈ કેસ આજે આવ્યા નથી અને કુલ 41 કેસો છે। કતારગામમાં આજે 1 પોઝિટિવ કેસ આવેલા છે, કુલ 73 કતારગામમાં છે। લિંબાયતમાં 10 કેસ આવીને આજરોજ કુલ 260 કેસો થાય છે। ઉધનામાં 3 કેસો આવીને આજે કુલ 57 કેસો થયા છે। અઠવામાં આજે 1 કેસ આવ્યા છે મગદલા વિસ્તારમાં અને એ કુલ 22 કેસો થાય છે। આજ રોજના 19 કેસો ને આગળ આપણે નોંધીએ તો કુલ 657 કેસો થાય છે। આ જે ઝોન વાઇઝ ફિગર આપણે જોઈએ તો અત્યારે લિંબાયત ઝોનમાં વધારે કેસો આપણને મળે છે અને એટલા માટે આજે આપણે નક્કી કર્યું છે કે લિંબાયત ઝોનમાં સર્વેલન્સ ટીમ ઇમિડિયેટલી વધારો કરવામાં આવશે। લિંબાયતમાં અત્યારે 149 સર્વેલન્સનું ટીમ છે, જેને હજુ વધારાનું 100 ટીમો ત્યાં લગાવવામાં આવશે। લિંબાયતમાં વધારાના ડૉક્ટર VVDCના ઇન્ચાર્જ મિસ્ટર વાગોડિયા અને ડૉક્ટર દિનેશ પટેલ એ લોકોને આપણે ત્યાં લિંબાયતમાં સ્ટાન્ડ ટુ કરીને લિંબાયતને સંપૂર્ણપણે કન્ટેનમેન્ટ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે। વધારેમાં વધારે લિંબાયત ઝોન ઉપર ફોકસ કરવામાં આવશે અને લિંબાયત ઝોનના જે ક્લસ્ટર્સ છે એ ક્લસ્ટર્સનું અંદર પણ ખૂબ સઘન કામગીરી કરી લિંબાયતમાં જે કેસો વધી રહ્યા છે એ કેસોના ઇમિડિયેટલી બંધ કરવામાં આવશે। આ તબક્કે હું લિંબાયતના જેટલા પણ સામાજિક આગેવાનો છે અને અગ્રણીઓ છે એ લોકોને ત્યાંના એનજીઓને ત્યાંના અલગ અલગ સામાજિક સંસ્થાના આગેવાનોને અને જે કામ કરતા હોય એ તમામ લોકોને હું એક અપીલ કરું છું કે લિંબાયતમાં આપણે ખૂબ એક મોટા પ્રમાણમાં આપણે એક એક્શન કરીને ત્યાં આપણે તમામ લોકોના સાથ સહકારથી એ સંપૂર્ણપણે લિંબાયતના જે કેસો છે એ કેસોને આપણે બંધ કરી શકીશું। અત્યારે આજકાલ રમઝાન ના પવિત્ર માસ છે, એ સમયે એ તબક્કે હું આજે પણ એક આપણને વિડિયો મળ્યા હતા જેમાંથી નજર પડે છે કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી। હું
તમામ અગ્રણીઓને અને તમામ ધર્મગુરુઓને પણ વિનંતી કરું છું કે ત્યાં લોકો ઘરે ઉજવણી કરે અને લોકો ખરેખર ખૂબ વ્યવસ્થિત રીતે આ પવિત્ર માસને ઉજવાય, એમાં આપણા સાથ સહકારની ખૂબ જ જરૂરી છે. અને ત્યાં આપણા ડૉક્ટર્સ, આપણા સર્વેલન્સ ટીમ એ ખૂબ સઘન કામગીરી કરે છે, પણ લોકોનું પણ સાથ સહકાર આપણને મળે તો એમનું જે સઘન સર્વેલન્સ છે એનું ફળ પણ આપણને બધાને મળશે. લેબનું ટેસ્ટિંગ અગર જોઈએ તો કુલ જે છે એ 12,188 કુલ ટેસ્ટ થયા છે. હોસ્પિટલનું જે પોઝિટિવ આપણને કેસો મળ્યા છે 165 મળ્યા છે, અને કોમ્યુનિટીમાંથી જે આપણે શોધીએ છીએ 492 જેવા કેસો આપણે કોમ્યુનિટીમાંથી શોધીને લાવીએ છીએ, અને કુલ પોઝિટિવ કેસ 657 છે અને નેગેટિવ કેસ 11,472 છે. સંપૂર્ણપણે અત્યારે હોમ ક્વોરન્ટાઇન ઉપર લોકો જે 1823 લોકો પોતપોતાના ઘેરે ક્વોરન્ટાઇન હેઠળ છે, એ લોકોને વિનંતી કરીએ કે કોઈ પણ સંજોગે પોતાના ઘેરેથી બહાર નહીં નીકળે. ઝોન વાઇઝ જે વિકેન્દ્રિત ક્વોરન્ટાઇન સેન્ટર્સ કરવામાં આવ્યું છે એમાં કુલ આજના સ્થિતિએ 326 લોકો રહે છે. એ એવા લોકો છે જે હોમ ક્વોરન્ટાઇનમાં પોતપોતાના ઘેરે ના રહી શકે, એટલે સ્લમ અથવા સ્લમ લાઇક વિસ્તાર હોય તો એવા લોકોને એ જગ્યા ઉપર રાખવામાં આવ્યું છે. સમરસ ખાતે જે કોવિડ કેર સેન્ટર છે એમાં 210 જણા પોઝિટિવ પેશન્ટ અત્યારે છે અને બધાના કન્ડિશન જે છે એ સંપૂર્ણપણે સ્ટેબલ છે. આજે એક ખૂબ સુંદર વિડિયો આવ્યું છે કે કોવિડ કેર સેન્ટર સમરસ ખાતે આપણે એક પેશન્ટનું જન્મદિવસ પણ ઉજવણી કર્યા. ત્યાં કોવિડ કેર સેન્ટર જે સમરસ ખાતે છે એમાં પેશન્ટ્સને આપણે પુસ્તકો પણ આપ્યા. લોકો પુસ્તકો વાંચે અને સમય પસાર કરી શકે એટલા માટે પુસ્તકોનું પણ આપવામાં આવી, એટલે ત્યાં જેટલું શક્ય બને એટલું આપણે કોવિડ કેર સેન્ટરમાં જે પેશન્ટ્સ આવે છે એમના માનસિક સ્થિતિ પણ તંદુરસ્ત રહે એના માટે પણ કામગીરી કરવામાં આવી રહ્યું છે. જે એક્ટિવ સર્વેલન્સ અને પાસિવ સર્વેલન્સ એ કી છે આ આને જડમૂળથી કાઢવા માટે અને એના સાથે લડાઈ કરવા માટે એ ખૂબ અગત્યનું બાબત છે. એક્ટિવ અને પાસિવ સર્વેલન્સ દ્વારા એના બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે કુલ જે એક્ટિવ સર્વેલન્સ માટે ટીમો એસએમસીના છે એ 989 ટીમો છે અને એ ટીમો દ્વારા સર્વેલન્સ અત્યારે સઘન કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોના ઘેરે ઘેરે જઈને એ ટીમો સઘન રીતે કામગીરી પોતાના કરે છે. એ ટીમના સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે પણ 130 ટીમોનું રચના કરવામાં આવ્યું છે. જે લોકો જે કોઈ પોઝિટિવ કેસ આવે તો એ પોઝિટિવ કેસના કયા કયા કઈ રીતે ચેપ લાગ્યું અને સંક્રમણનું રૂટ કઈ રીતે છે એને જાણવા માટે 130 ટીમોનું રચના કરવામાં આવ્યું છે. જે સ્લમ વિસ્તારમાં ફીવર ક્લિનિક છે એ 25 આજરોજ ચાલુ છે અને એમાંથી આપણને એઆરઆઈના જે કેસીસ મળી રહ્યા છે એ કેસીસને ઇમિડિયેટલી સેમ્પલ લઈને ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રાઇવેટ ક્લિનિક્સ ચાલે છે એ પ્રાઇવેટ ક્લિનિક્સમાંથી આપણને પાસિવ સર્વેલન્સ થકી 495 જેવા ક્લિનિક્સમાંથી આપણને 322 એઆરઆઈ કેસીસ મળેલા છે અને એ તમામ કેસોને પણ ફોલોઅપ કરીને એમાંથી પણ કેટલા પોઝિટિવ કેસ આપણને મળી રહ્યા છે. જે કુલ અત્યાર સુધી આપણે જોઈએ તો મેં આપને વાત કરી છે કે જે કેસ પોઝિટિવિટી રેટ એ 5.4% છે, જે કેસ ફટાલિટી રેટ છે CFR એ 4.6% છે અને અત્યાર સુધી 23.7% લોકો રિકવર કર્યા છે, જે આજરોજ 30% સુધી પહોંચશે. આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ છે. આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેના અનુસંધાને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ.
પ્રેસ અને મીડિયાના લોકો પણ જે પ્રમાણે આ ભયાનક મહામારીમાં પોતપોતાના યોગદાન આપે છે, એ યોગદાન માટે એ તમામ લોકોનું એસએમસી વતી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સ્લમ એરિયાઝ અત્યારે આપણા ફોકસ ઉપર છે. સ્લમ એરિયાઝમાં આપણે ઘણા બધા બાબતો કરીએ છીએ. સ્લમ એરિયાઝમાં ખાસ કરીને જે ટેમ્પરરી વોશ બેસિન નું વ્યવસ્થા કરવામાં આવ્યું છે, કુલ 154 વોશ બેસિનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ત્યાં એ વોશ બેસિન લોકો વધારેમાં વધારે ઉપયોગ કરે એના માટે આઈસી એક્ટિવિટી પણ કરવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે એ આગેવાનો થકી આ તમામ વોશ બેસિનનું પ્રોપર ઉપયોગ થાય અને લોકો વધારેમાં વધારે પોતાના હાથ સાફ કરે એ પ્રમાણે કાર્યવાહી કરવા માટે વ્યવસ્થિત રીતે ત્યાં સ્થાનિક રીતે કાર્યવાહી થાય છે. જે આઈસી એક્ટિવિટી ખાસ કરીને સ્લમ વિસ્તારમાં ખૂબ જ એક મોટા ભાગનું એ ભજવે છે, કારણ કે જે લોકો સમજી શકે એના માટે અલગ અલગ વિસ્તારોમાં, સ્લમ વિસ્તારોમાં, ક્લસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં 55 પ્રચાર ગાડી રિક્ષા અને 453 આપણા ડોર ટુ ડોર વ્હીકલ મારફતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે. અને કોમ્યુનિટી ત્યાં સર્વેલન્સ એક ખૂબ જ સઘન રીતે પણ કરવામાં આવી રહ્યું છે. એટલે જે કોરોનાના લડવા માટે આપણે એક મહત્તમ રોલ બધાને ભજવા માટે આપણે અપીલ કરીએ છીએ, ખાસ કરીને જે સમાજના સંગઠનોના અને આગેવાનો એ તમામ લોકો કોરોના વિરુદ્ધ એક સુંદર રીતે સ્લમ વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં લડી શકે એના માટે એક પણ વિનંતી કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આજે 15 વ્યક્તિઓને 15,000 રૂપિયાનું દંડ, માસ્ક વગર 20 લોકોને 20,400 રૂપિયાનું દંડ અને સેનિટાઈઝરના ઉપયોગ ના કરવા માટે 5 જણાનું 1,500 રૂપિયાનું દંડ અને કુલ અલગ અલગ દુકાનોને 51,400 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. આજરોજ જે વિસ્તારમાં, જે ક્લસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારમાં પોઝિટિવ કેસ આવેલા છે, એ પોઝિટિવ કેસ કોઈ શાકભાજીના લારીમાંથી કે કોઈ કરિયાણાના દુકાનમાંથી કે કોઈ દવાના દુકાનમાંથી આવે છે એ જાણવા માટે એક મોટા પાયે આજે ટેસ્ટ કરવામાં આવ્યું છે. જે ટેસ્ટનું રિઝલ્ટ આપણને મળશે આવતીકાલ સુધી, આપણને ખબર પડે કે પોઝિટિવ એરિયાના કેટલા લોકોને ખરેખર એ સુપર સ્પ્રેડર્સમાંથી પોઝિટિવિટી વધી રહ્યા છે. આજરોજ શહેરના 3,967 જગ્યા ઉપર ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી છે અને આજ દિન સુધી કુલ 1,52,082 સ્થળોમાં આ ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. પણ ડિસઇન્ફેક્શનનું કામગીરી ખાલી સરફેસીસ એરિયા માટે કરવામાં આવી રહ્યું છે. લોકોને અગર આ જે બીમારી છે એ બીમારીથી બચવું હોય તો અચૂકપણે પોતે ગરમ પાણી વારંવાર પીવા જોઈએ અને એના સાથે સાથે લોકો જેટલા શક્ય બને એટલા મીઠાવાળું ગરમ પાણી ગર્ગલિંગ કરવું જોઈએ અને પોતાના રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયના જે સૂચનો છે એ સૂચનોને અચૂક પાલન કરવું જોઈએ અને શક્ય હોય તો આર્સેનિક હોમિયોપેથીનું જે દવાઓ છે એ દવાઓ પણ મળે છે એનું પણ જથાયોગ્ય ઉપયોગ કરી શકાય છે. એટલે અગર સંપૂર્ણપણે લોકોને આ જે વિષય છે એ જરૂરી છે કે લોકો ખૂબ વ્યવસ્થિત રીતે એ જે લડાઈ છે એ લડાઈમાં આપણે માસ્ક અચૂક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવાનું અને એના સાથે સાથે આપણે જેટલા પ્રિકોશન્સ રાખી શકીએ એટલા પ્રિકોશન્સ પણ આપણે રાખીએ છીએ. આજરોજ લગભગ 7 લાખ લોકોને, જરૂરિયાતમંદ લોકોને ભોજન વ્યવસ્થા પૂરું પાડવામાં આવ્યું છે. સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 5,88,800 ફૂડ પેકેટ્સનું ભોજન વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એસએમસીના જે અલગ અલગ એજન્સીઓ તરફથી ભોજન વ્યવસ્થા એ લગભગ 33,650 ભોજન વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અક્ષયપાત્ર સંસ્થા દ્વારા 78,100
ભોજનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને ધીરે ધીરે અત્યારે જે પરપ્રાંતિઓ જે લેબરર્સ છે એ લેબરર્સ આજે લગભગ 3 જેટલા ગાડી ટ્રેન એ ઉડીસા જગન્નાથપુર રવાના થયા છે. આજે 3 ટ્રેનમાંથી લગભગ 3600 લોકો આજે પોતપોતાના વતન રવાના થયા છે. એટલે એમાં ભોજનનું જે વ્યવસ્થા છે ધીરે ધીરે આગામી દિવસોમાં ઓછું થશે અને બીજા આવતીકાલે પણ એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. મને લાગે છે આજે એક લોકોનો એક પ્રશ્ન એ છે કે રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એ રીતે શહેરમાં 3 અલગ અલગ ઝોન છે, પરંતુ આખા સુરત જિલ્લો જે છે એ સંપૂર્ણપણે રેડ ઝોનમાં આવે છે. ઇવન આપણે જોઈએ તો સૌથી વધારે એટલે 71 રેડ ઝોનમાં આવે છે. એટલે સંપૂર્ણપણે જિલ્લા એ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એ સંપૂર્ણપણે રેડ ઝોનમાં આવે છે. એટલે લોકો તરફથી કેટલા લોકો તરફથી પ્રશ્ન આવે છે કે આપણા દુકાનો ખોલી શકાય કે કેમ, આપણા સલૂન ખોલી શકાય કે કેમ, આપણા બીજા કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઇશ્યુ ખોલી શકાય કે કેમ, એ બાબતે એક પ્રશ્ન કરવામાં આવે છે. હું બધાને કહી નાખું કે અત્યાર સુધી જે પ્રમાણે આ તમામ બાબતોને અત્યાર સુધી આપણે ફોલો કરતા હતા એ પ્રમાણે અત્યારે પણ છે. કોઈ પણ આવશ્યક સેવા વગર વસ્તુ અત્યારે આગામી 14 દિવસ સુધી ખોલી શકાશે નહીં. સુરત માં રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણ રૂપે આખા ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા આ 3 શહેરોમાં સંપૂર્ણપણે એ લોકડાઉન જે છે એ અમલ કરવામાં આવ્યું છે. એટલે સુરત એમાં ઇન્ક્લુડ થયા હોવાથી એ સંપૂર્ણપણે રેડ ઝોનમાં આવે છે અને લોકડાઉનનું જે પરિસ્થિતિ અત્યારે છે એ પરિસ્થિતિ આગામી 14 દિવસ સુધી કન્ટિન્યુ રહેશે. એમાં કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નહીં અને અત્યાર સુધી જે પ્રમાણે આવશ્યક ચીજવસ્તુઓ સાથે મળતી હતી એ આવશ્યક ચીજવસ્તુઓ મળતું રહેશે અને એના સાથે સાથે બે વસ્તુ ખાસ જે કરવામાં આવ્યું છે એ છે કે સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ઘરેથી બહાર નીકળવાનું નથી. સેકન્ડ, જે 10 વર્ષથી નાના વયના બાળકો હોય, સગર્ભા માતાઓ હોય અને 65 વર્ષથી ઉપર વયસ્ક લોકો હોય કોઈ પણ રીતે ઘરેથી બહાર નીકળે નહીં. એટલે આ જે વ્યવસ્થા છે આ વ્યવસ્થા આપને મદદ કરવું પડશે, આપને સહયોગ કરવું પડશે, તો જ આપણે બધાને આખા શહેરને આપણે બચાવી શકાય. અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર તમામ લોકો સાથે મળીને જે પ્રમાણે કામગીરી થાય છે ત્યારે શહેરીજનોને પણ એવી રીતે અપેક્ષા છે કે આપ તંત્રને ખૂબ જ મદદ કરો છો અને આગામી દિવસોમાં પણ આપનું સાથ સહકાર આપણને મળતું રહેશે અને આ શહેરને મળતું રહેશે એવું આશા અને અભ્યર્થના સાથે હું બિરમું છું. ધન્યવાદ.